નમસ્કાર મિત્રો હું છું મારી ચેનલ સ્વાગત છે મિત્રો જે આપણે નવા સત્રથી બાળકોને પાઠ્યપુસ્તકો આપતા હોઈએ છીએ એ પાઠ્યપુસ્તકો આટલા સમય સુધી આપણે સેન્ટ્ર કક્ષાએ એની સંખ્યા લખાવતા ત્યારબાદ જિલ્લા કક્ષા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તે સંખ્યાનું સંકલન થઈ અને વર્ષ જે ટોટલ સંખ્યા હોય એના આધારે દરેક બાળકોને પુસ્તકો શાળા કક્ષાએ પહોંચતા હતા પરંતુ આ વર્ષથી આપણે હવે આજે જે તે શાળાએ પોતાના બાળકો માટેના જે જરૂરી પાઠ્યપુસ્તકો છે એની માંગણી ઓનલાઈન કરવાની છે ઓનલાઈન ટેક્સ્ટબુક ઇનડેટ ઇન્ડેન્ટ સિસ્ટમ દ્વારા તો આ જે ઓનલાઈન ટેક્સ્ટબુક ઇન્ડિયન સિસ્ટમ કઈ પ્રકારની છે શું એમાં એનો લોગિન લોગ કઈ રીતે કરવાનું છે એમાં રજિસ્ટર કઈ રીતે કરવાનું છે એમાં લોગ કઈ રીતે કરવાનું છે એનો યુઝર આઈડી પાસવર્ડ ક્યાંથી મળવાનું છે અને કઈ રીતે તમે તમારા જે શાળાના બાળકો છે એના પુસ્તકોની માંગણી ઓનલાઈન કરી શકશો એ તમામ તમામ પ્રક્રિયા આપણે પ્રેક્ટિકલી સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે સબસ્ક્રાઈબ ને કરીએ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો ઓનલાઈન ટેક્સ્ટબુક ઇન્ડિયન સિસ્ટમ બે હજાર એકવીસ બાવીસ અંતર્ગત દ્રણ એકથી આઠની શાળા કક્ષાએ રજિસ્ટર કરવાની પદ્ધતિ અહીં એક ઇમેજ બતાવી છે કે શાળાએ કઈ રીતે એનું રજિસ્ટર કરવાનું છે તેના માટે જીએસ બી એસ ટી વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં ત્યાંથી શાળાનું ડાયશકોડ પ્રિન્સિપાલનું નામ મોબાઈલ નંબર એને રજિસ્ટર કરવાનું છે હવે તમારો ડાયશકોડ એન્ટર કરશો એટલે એમનું તમારું માહિતી બતાવશે ત્યારબાદ ધોરણ એકથી આઠની શાળાએ પોતાના તાલુકો જિલ્લો પસંદ કરવાનો હશે અને એ રીતે એસવી સી એસ એકથી બારની શાળાઓ તો તાલુકા નગરપાલિકા અને એસવી એસ બંને સીલ કરવા પડશે ધોરણ એકથી આઠના વિનામૂલ્ય પાઠ્યપુસ્તકો શાળાએ પસંદ કરેલ તાલુકા નગરપાલિકા પાસેથી શાળાને મળશે શાળાના મુખ્ય શિક્ષકના અને મોબાઈલ નંબર ફેરફાર જણાય તો શાળાના પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા શાસનાધિકારીનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકાશે યુ ડાયસ કોડ આપવો જરૂરી છે શાળા ધોરણ માધ્યમ વિષય પસંદ કરી પાઠ્યપુસ્તકોની જરૂરિયાત સંખ્યા સીટીએસ મુજબ એન્ટર કરી સબમિટ કરશે શૈક્ષણિક વર્ષ એકવીસ બાવીસ માટેના પાઠ્યપુસ્તકોની માગણી સીટીએસ મુજબની વિદ્યાર્થી સંખ્યાને ઓનલાઈન ચેક કરવામાં આવશે ત્યારબાદ માગણી સ્વીકારવામાં આવશે ત્યારબાદ રિક્વેસ્ટ બુક્સની અંદર જઈ એસટીડી વન ટુ એટ રાઉન્ડ વન પર ક્લિક કરો અને ડિમાન્ડ બુક્સ એસટીડી વન ટુ એઈટ ડિમાન્ડ એમાં એક નવા માગેવાના પુસ્તકોમાં ધોરણ માધ્યમ વિષય પસંદ કરી જરૂરિયાતમાં સીટીએસ મુજબની સંખ્યા એન્ટર કરો આ માહિતીની રિપોર્ટ સ્વરૂપે મેળવવા માટે રિપોર્ટ્સ મેનુમાં એન્ટ્રી રિપોર્ટ એસટી વન ટુ એટ દ્વારા ચેક કરી શકશો હવે મિત્રો આ તમામ તમામ પ્રક્રિયા છે હું તમને પ્રેક્ટિકલી સમજાવું અહીં તમે જોઈ શકો છો કે તમામ ઉપરોક્ત માહિતી એન્ટર કરી રિપોર્ટ ચકાસણી કર્યા બાદ જ રિપોર્ટમાં કન્ફર્મ અને લોક પર ક્લિક કરવાથી આપની માહિતી લોક થઈ જશે ત્યારબાદ આમાં કોઈ સુધારો વધારો નહીં થાય અને આ કામગીરી શાળા કક્ષાએ છવ્વીસ બે બે સુધીમાં પૂર્ણ કરવાની છે તો આપણે આ પ્રક્રિયા હવે ઓનલાઈન હું તમને પ્રેક્ટિકલી સમજાવું તો આપણે સૌ પ્રથમ એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશું અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આ પ્રક્રિયા આપણે સમજીશું મિત્રો ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ ટેક્સ્ટબુક એની વેબસાઇટ ઉપર જવાનું છે આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં ક્લિક કરશો એટલે સીધા જ તમે સ્કૂલ રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા છે એનું પેજ ઓપન થઈ જશે અહીં તમારે તમારા શાળાનું આધાર ડાયશકો એન્ટર કરવાનો છે એન્ટર કરીને સર્ચ કરશો એટલે તમારે શાળાનું નામ તાલુકો જ ગામ બધું જ આવી જશે તમારા પ્રિન્સિપાલ નામ આવી જશે કંઈ મીડિયમની શાળા છે એ મીડિયમ પણ આવી જશે એમાં તમે ચેન્જ કંઈ ભૂલો તો ચેન્જ કરી શકો છો અહીંથી મીડિયમ તમારું અહીં ગુજરાતી મીડિયમ છે તમે ગુજરાતી રાખીશ ત્યારબાદ તમારે તમારા જે પે સેન્ટર છે એમનો આધાર ડાયશ કોડ એન્ટર કરવાનો રહેશે તો હું પે સેન્ટરનો આધાર ડાયશ કોડ એન્ટર કરું છું એન્ટર કરતાની સાથે જ તમારે અહીં નીચે પે સેન્ટરનું નામ આવી જશે ત્યાંથી નીચે સ્ક્રોલ કરશો એટલે રિસ્પોન્ડ મોબાઈલ નંબર આવશે મિત્રો આ રિસ્પોન્ડ મોબાઈલ નંબર જો એક્ટિવ હોવો જોઈએ બીજી વસ્તુ કે અત્યારે એમને કંઈ ફેરફાર તમે કરાવવા માગતા હો તો તમારા જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અથવા શાળા વિકાસ કન્વીન સંકુલ કન્વીનરનો સંપર્ક કરવો રહેશે ત્યાંથી તમે આ મોબાઈલ નંબર ચેન્જ કરાવી શકશો હવે અહીં ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે એટલે આ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને પછી તમે આગળની પ્રોસેસ કરી શકશો એટલે એ મોબાઈલ નંબર ચાલુ હોવો ખૂબ જ જરૂરી છે તો હું ગેટ ઓટીપી ઉપર ક્લિક કરું છું મિત્રો ગેટ ઓટીપી પર ક્લિક કરતાની સાથે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે તો ઓટીપી આવી ગયો છે આપણે ઓટીપી એન્ટર કરી દઈએ ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે તમારો યુઝરનેમ જે છે જ્યારે તમે હવે લોગિન કરશો ત્યારે યુઝરનેમની જરૂર પડશે તો યુઝરનેમ એ તમારો શાળાનો ડેશ કોડ છે જ્યારે પાસવર્ડ તમે જે પણ રાખવા માગતા હોય સેટ કરી દો તો હું મારો પાસવર્ડ સેટ કરી દઉં છું ત્યારબાદ એ જે પાસવર્ડ બીજી વાર કન્ફર્મ કરવાનો છે અને ત્યાર પછી રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે તો આપણે પાસવર્ડ સેટ કરી દઈએ મિત્રો પાસવર્ડ સેટ કર્યા પછી રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું છે આપણે રજિસ્ટર ઉપર ક્લિક કરી દઈએ રજીસ્ટ્ર ઉપર ક્લિક કરતાં સાથે જ અહીં કોંગ્રેચ્યુલેશન્સ યોર એકાઉન્ટ હેઝ બિન ક્રિએટેડ એટલે કે આપણી જે શાળાનું લોગિન છે એ ક્રિએટ થઈ ગયું છે હવે અહીં તમારે યુઝરનેમ તરીકે તમારા શાળાનો આધાર ડેસકોડ એન્ટર કરવાનો છે ત્યારબાદ પાસવર્ડ તરીકે તમે હમણાં જે પણ પાસવર્ડ રાખ્યો એન્ટર કરવાનો છે અને અહીં એની જે કેપ આપે છે એ લખવાનું છે ત્યારબાદ નીચે લોગિન ઉપર ક્લિક કરવાનું છે તો આપણે એ પ્રોસેસ બતાવી દઈએ હું અહીં યુઝરનેમ તરીકે મારી શાળાનો જે આધાર ડાયસ કોડ છે એ એન્ટર કરીશ નીચે તમે જે પાસવર્ડ રાખ્યો એ પાસવર્ડ એન્ટર કરવાનો છે ત્યારબાદ નીચે જે કેપ્ચા કોડ આપ્યો છે એ એન્ટર કરવાનો છે અને લોગ ઇન ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો લોગિન ઉપર ક્લિક કરતાની સાથે જ જે વેલકમ ટુ સ્કૂલ પેનલમાં આપણે એન્ટર થઈ ગયા છીએ હવે અહીં આ ડેશબોર્ડ છે એની અંદર અહીં રિક્વેસ્ટ બુક ઓપ્શન આપેલો છે અને રિપોર્ટ્સ બંને ઓપ્શન છે એ તમે લોગઆઉટ થઈ શકશો અહીં તમારી પાસવર્ડ ચેન્જ કરો તો પાસવર્ડ પણ ચેન્જ કરી શકશો મિત્રો લોગિન થયા પછી તમારે અહીં રિક્વેસ્ટ બુક ઉપર ક્લિક કરવાનું છે આપણે રિક્વેસ્ટ બુક ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન બતાવશે સ્ટેન્ડર્ડ વન ટુ એઇટ રાઉન્ડ વન એટલે કે અત્યારે રાઉન્ડ પ્રથમ રાઉન્ડ આ જે બુક માગણી પુસ્તક જે ડિમાન્ડ માટેનો ચાલુ છે પુસ્તક માંગણી માટે તો આપણે રાઉન્ડ વન ઉપર ક્લિક કરીશું ભવિષ્યમાં રાઉન્ડ બે એટલે માટે આવશે કે એનું કારણ છે પ્રથમ એક કે ધોરણ એકના બાળકો માટે પણ જે પુસ્તકો મંગાવવાના છે અને એના પછી જો કોઈ બાળકોમાં વધારે તમારી સંખ્યા વધ થઈ હોય દાખલા તરીકે ધોરણ તમારે છથી આઠની શાળા છે અને કોઈ શાળામાંથી એકથી પાંચની શાળા છે આજુબાજુ ગામમાં અને એ બાળકો તમારા ત્યાં આવે છે તો એની બાબતે પણ જે પુસ્તકોમાં ઘટ હોય તો એ ઘટ માટે કદાચ માંગણી માટે બીજો રાઉન્ડ આવશે ધોરણ એક માટે તો આવવાનો છે અહીં તમે જોઈ શકો છો કે ધોરણ એક માટે જે અહીં નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે અહીં ધોરણ છે તો અત્યારે ધોરણ એકથી આઠ બતાવે છે પરંતુ અત્યારે જે ધોરણ એકમાં ઓગણત્રીસ સંખ્યા બતાવે છે એ અત્યારની બતાવે છે આ વર્ષની બતાવે છે ધોરણ બેમાં પણ ધોરણ એકની સંખ્યા અત્યારની છે બતાવશે હવે અહીં આગળના ધોરણોમાં દરેક અત્યારનું જે ધોરણ છે આવતા વર્ષ માટે કેરી ફળ થયેલું બતાવે છે મતલબ કે ધોરણ બેમાં એકમાં ઓગણત્રીસ છે તો બેમાં ઓગણ ઓગણત્રીસ છે હવે જે બેમાં આ સાલ ચોત્રીસ છે તે ત્રણમાં ચોત્રીસ બતાવશે અહીં ત્રણમાં ઓગણપચાસ સંખ્યા છે એ ચારમાં ઓગણપચાસ બતાવશે એટલે એક ધોરણ ઓટોમેટિક કેરી ફળ થયેલું છે હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં ધોરણ એકમાં તમે કોઈ સંખ્યા કશું લખી શકશો નહીં એ બીજા રાઉન્ડ માટે તમારે એનો ઓપ્શન ઓપન થશે ધોરણ બેની અંદર પણ અત્યારે તમે ઝીરો જ બતાવે છે કોઈ સંખ્યા લખી શકતા નથી એટલે મારું માનવું છે કે ધોરણ એક બે માટે અને ભવિષ્યમાં જે ધોરણ ત્રણથી આઠમાં બાળકોની સંખ્યામાં કંઈ ફેરફાર થાય એના માટે બીજો રાઉન્ડ આવશે ત્યારે આ ઓપ્શન ઓપન થશે એની સાથે જ ધોરણ ત્રણથી આઠ માટેના તમે અહીં જે સંખ્યા આપેલી છે એ પ્રમાણે એમાં તમે ઘટાડી શકો છો વધારી શકતા નથી મતલબ કે ધોરણ ત્રણમાં ચોવીસ ચોત્રીસ બાળકો છે ચોત્રીસ બાળકોના પુસ્તકો જો તમારે પાંત્રીસ મંગાવવા હોય તો તમે તે નહીં મંગાવી શકો એના માટે તમારે તમારા તાલુકા પ્રાથમિક શાળાથી ક કોન્ટેક કરી અને અહીં જે સીટીએસ છે એની અંદર સંખ્યા વધારવી પડશે અને બીજી વસ્તુ કે જો મિત્રો તમારે અહીં બતાવેલા બાળકો કરતાં ઓછા છે અને તમે ઓછા સેટ મંગાવવા માંગો છો તો એ તમે ઓછા સેટ કરી શકશો પરંતુ એમાં તમારે એ કારણ બતાવવું પડશે નીચે કે તમે જે ઓછી પાઠ્યપુસ્તકોની માંગણી કરો છો તો એની કુલ સંખ્યા કરતા એનું કારણ શું છે જેમ કે તમારા પાસે બચત પુસ્તકો અવેલેબલ હોય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડો થયેલો હોય સીએસઆર કે એની માધ્યમ દ્વારા શાળા પૂરતી પુસ્તક મળેલા હોય શાળાને અથવા જો અન્ય કોઈ કારણ હોય તો તમારે પ્રતિક્ષરમાં અહીંયા એનું વર્ણન કરવાનું છે તો આ રીતે જે સંખ્યા તમારે જોઈ લેવાની છે ઘટ હોય સંખ્યા જે અહીં બતાવી છે એના કરતાં તમારે વધારે સંખ્યા હોય તો એના માટે તમારે તાલુકા શિક્ષણાધિકારીનો સંપર્ક કરવાનો રહેશે અને જો ઓછા હોય તો ઓછા લખી શકો છો અને એ કારણ બતાવવાનું રહેશે આ તમામ પ્રોસેસ પતાવ્યા પછી સેવ ઉપર ક્લિક કરવાનું છે તો હું સેવ ઉપર ક્લિક કરી દઉં છું સેવ ઉપર ક્લિક કરતાં સાથે રેકોર્ડ સેવ સક્સેસફુલી બતાવશે હવે તમે આ રેકોર્ડ ક્યાંથી જોઈ શકશો તેના માટે રિપોર્ટમાં જવાનું છે હું રિપોર્ટ ઉપર ક્લિક કરું છું રિપોર્ટ ઉપર ક્લિક કરતાં સ્ટેન્ડર્ડ વન ટુ એઇટ રાઉન્ડ વનનું બતાવશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીં રાઉન્ડ એકના પુસ્તકો હાલ તમે જોઈ શકશો ભવિષ્યમાં બીજા રાઉન્ડ હશે ત્યારે બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ એ રીતે પુસ્તકો જોઈ શકશો પરંતુ અત્યારે રાઉન્ડ એક છે તો એના પુસ્તકો તમે જોવા માટે વાઇઝ પણ તમે પુસ્તકો જોઈ શકો છો અને ઓલ જોવા હોય તો ઓલ ધોરણ સબ્જેક્ટ ક્લિક કરી સૌ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે અત્યારે પુસ્તકોની માગણી કરી છે એ પુસ્તકોની વિષય એની સામે સંખ્યા બતાવશે ધોરણ એક અને બેની અત્યારે જીરો એટલે બતાવશે નહીં બાકીના તમામ ધોરણોની રિપોર્ટ તમે ચેક કરી શકશો એને તમે પીડીએફ કરી સેવ કરવા માંગતો તો અહીં સેવ ઓપ્શન છે એના ઉપર સેવ કરી સેવ એઝ પીડીએફ એક્સલ ફાઇલ કે વર્ડ ફાઇલમાં તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ કરી શકો છો હું એ પીડીએફ ઉપર ક્લિક કરી દઉં છું એટલે જે પીડીએફ છે એની સેવ થઈ જશે આ રીતે તો આ એની પીડીએફ પણ આવી ગઈ છે અને તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો તો આ રીતે તમે પુસ્તકોની માંગણી કરી શકશો હવે અહીં જોઈએ તો એનું જે લોક સિસ્ટમ હજી જે લાસ્ટમાં જેને લોક કરવાનો છે એ સિસ્ટમ અહીં અવેલેબલ નથી માત્ર આપણે ડિમાન્ડ જ કરવાની છે તો તમે ડિમાન્ડ નહીં કરી શકશો તો આ રીતે તમે તમારા શાળાના વિદ્યાર્થીઓ સંખ્યા પ્રમાણે પુસ્તકોની ઓનલાઈન વાગણી કરવાની છે પ્રોસેસ કરી શકશો આશા રાખું છું મિત્રો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો આ બાબતે કોઈ પણ ક્વેરી હોય કોઈ કોમેન્ટ હોય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો બીજા મિત્રો સાથે વિડીયો શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી મેચ સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત